ડભોઈ નગરને મળી નવી બે બસો. બસો મળતા જ મુસાફરોમાં ખુશી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બસનું વિધિવત રીતે લોકાર્પણ કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો. ડભોઈ નગરની અગાઉ ત્રણ નવી બસોના લોકાર્પણ બાદ વધુ બે બસો નવી અપાઈ છે, જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડેપો મેનેજર સહિત એસટી ડેપોના કર્મચારીઓ તેમજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, તેજલબેન સોની, ભાવેશભાઈ પટેલ, નડા વકીલ અશ્વિનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, વિશાલ સાહ, બીરેન શાહ સહિત મોટી સંખ્યામાં પાલિકા સદસ્યો અને ભાજપ આગેવાનો તાલુકામાંથી મુસાફરો પણ હાજર રહ્યા હતા. સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ સૂત્રને અનુરૂપ ગુજરાત સરકાર કામ કરી રહી છે અને ગુજરાત સરકાર ભરોસાની સરકાર છે. તાલુકાના વિદ્યાર્થીઓની જે તકલીફ હતી, નોકરિયાતોની જે તકલીફો હતી, એ સોમા તળાવથી અહીંયા આવવું હોય, ડબ્બો હોય તો પણ તકલીફ પડે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં વિદ્યાર્થીઓને અહીંયા કોલેજ આવવા માટે તકલીફ પડે, સ્કૂલ આવવા માટે તકલીફ પડે, નોકરિયાતોને વડોદરા જવામાં તકલીફ પડતી હતી. એના અનુસંધાનમાં રજૂઆતો કરતા અત્યાર સુધીમાં ચૂંટણી પછી આ પાંચ બસો ડભોઈ તાલુકાને આપવામાં આવી છે. અગાઉ ત્રણ બસોનું લોકાર્પણ કર્યું છે. વિવિધ તાલુકાના ગામોમાં એ બસો ભરી રહી છે. ખાસ કરીને આ બસો થુવાવી, કુંડેલા, મંડાળા આ બધા ગામોના વિદ્યાર્થીઓને જે તકલીફ પડી રહી છે એના કારણે આ નવી બે બસો આજથી અહીંયા લોકાર્પણ કરવામાં આવે છે. આના દ્વારા વિદ્યાર્થીઓને તકલીફો દૂર થશે, વડોદરા અપડાઉન કરતા નાગરિકોને દૂર તકલીફ દૂર થશે, જે લોકો નોકરિયાતોને બસ દ્વારા અપડાઉન કરતા એમને પણ તકલીફો દૂર થશે. હું આ પ્રસંગે ગુજરાત સરકારશ્રીનો આ બસો ફાળવવા માટે આભાર માનું છું. સાથે સાથે જ તાલુકાના તમામ પ્રજાજનોને અભિનંદન પાઠવું છું કે એમની જે લાગણી અને માંગણી સરકારે સ્વીકારી છે અને અત્યાર સુધીમાં પાંચ જેટલી બસો ડભોઈ ડેપોને ફાળવવામાં આવી છે. ડભોઈ ડેપોના પંખાની ને બધી ફરિયાદો આવી છે. બે ત્રણ દિવસમાં એ ફરિયાદો પણ પૂરી થઈ જશે અને અહીંયા પંખા ચાલતા હશે એટલી પણ આપના મારફત ખાતરી આપું છું. ભારત માતા કી જય.